पाठ जे छे आपणे पहेलो आखो कम्प्लीट कर्यो बराबर छे। हवे आ पाठमां डिवाइड छे, पहेला तो एम छे के भारतमां यूरोपीय प्रजानुं आगमन एना विशे आपणे शीखी गया। હવે આપણે શીખવાનું છે આગળમાં પાઠ જે છે 9 બરાબર છે। મેમ તમારો અવાજ ન થતો, કઈક બોલો। સંભળાય છે મારો અવાજ ને? હા હવે સંભળાય। ચાલો આપણે આગળ વધતા જઈએ છીએ। આપણે નવમો પાઠ જે છે એના વિશે શીખવાનું છે। હવે જે નવમો પાઠ છે એ આપણે રોજે રોજ જે સમજીએ છીએ બરોબર છે। હવે આમાં એમ કીધું છે સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરેલી છે। Thank you.
संसाधन એટલે શું પહેલા તો જે આપણી વસ્તુ સંતોષ આવે જો પાઠ નો મીનિંગ સમજાવું છું પાઠ નો સ્ક્રીન શેર એટલે મેં નથી બતાવી કે પહેલા પાઠ નું નામ ના સમજે ત્યાં સુધી પાઠ નું અંદર નું જે કઈ માહિતી છે એ નથી સમજાવું પાઠ નું નામ જ શું છે ખાલી ફક્ત સંસાધન એવી વસ્તુ જે આપણા સંતોષ માટે દેખાતા નથી કુંડામાં છોડ નાખ્યું હોય તો એને પાણી પાવા માટે એના મૂળ જો તાકાત વળશે તો એની ડાળીઓ જે છે એ તાકાત વાળી થશે એમ જે સંસાધન છે એ માનવ સમાજ માટે આર્થિક જે વૃદ્ધિ છે બરોબર એના વિકાસનો જે મૂળ છે એના વિશે માહિતી આપું છું બરોબર છે હવે તમે બધા ખાલી હું જે પોઈન્ટ સમજાવું છે તમે શાંતિથી સાંભળજો ખાલી મગજમાં ઉતારવાને છે પછી સ્ક્રીન શેર થશે તમને એના વિશેની માહિતી મળશે તમારે પોઈન્ટ નોટ કરવાના છે સાથે સાથે કરવા હોય તો કરતા જાય બરોબર હું કહું ત્યારે અત્યારે નહીં ઓકે હવે જો એમ કીધું છે કે જે આપણી જરૂરિયાત છે આવશ્યકતા છે એને સંતોષવી હોય બરાબર છે માનવ જે તમારી જે આવડત હોય કોઈ તમારો કૌશલ્ય હોય જો બધાના પોતપોતાના કૌશલ્ય હોય કોઈને એકને એક સરખા બધાના વિચાર ન હોય જે જેની આવડત છે જે જેનું કૌશલ્ય છે એમાં આગળ વધશે ગણાયને ડાન્સનો શોખ હોય તો એ કૌશલ્યમાં આગળ વધે ગણાયને મ્યુઝિક નો શોખ હોય તો એ રીતે આગળ વધે ગણાયને કોમ્પ્યુટર બેઝ પર આગળ વધવું હોય તો એ એક આપણી એક એવી વસ્તુ છે કે આપણને આપણી ગમે છે એટલે એ આપણું કૌશલ્ય છે એનાથી આપણે આગળ વધીએ તમે સારી એવી કોમ્પ્યુટર ઉપર તમે બેઝ ઉપર કામ કરતા હોય અને તમને બહુ સરસ આવડી જાય તો ભવિષ્યમાં શું થાય રાઠોડ એમ છે તારે સ્પીકર બંધ કરી દે ને બેટા ઓકે હવે તમે તમારું કૌશલ્યથી તમે પ્રગતિ કરો તો તમારો આર્થિક વિકાસ થાય તમારો આર્થિક વિકાસ થાય તો તમારા પરિવારનો આર્થિક વિકાસ થાય તમારા પરિવારનો થાય તો ધીમે ધીમે દેશનો થાય સંસાધન એ કંઈક આપણને એવું જ કહે છે કે સંસાધનનો ગુણધર્મ શું બરાબર સંસાધન છે એ બે જાતના હોય એક માનવ નિર્મિત હોય અને એક કુદરત નિર્મિત હોય માનવ નિર્મિત એટલે શું કે જે માણસો બનાવતા હોય એ જેમ કે યંત્રો છે એ બધું કુદરત દ્વારા હોય તો એ આપત્તિ આવે જેમ કે સુનામી છે ભૂકંપ છે વરસાદ છે આ બધું કુદરત દ્વારા આપણને વસ્તુ મળે છે જંગલ છે કોણ જે છે ચાલુ ક્લાસે થોડા ડિસ્ટર્બ કરે છે માહી બેટા તું તારો વિડીયો ચાલુ રાખતો બેટા શુક્લ માહી ઓકે તો આપણે એમ કીધું છે કે માનવી જ્યારે ખનીજો ખોદે તમને ખબર હોય તો જમીનમાંથી ખોદીને તો ખાલી માટી નથી મળતી એ માટીમાંથી ઘણું બધું શુદ્ધિકરણ કરીએ તો એમાંથી કેટલી જાતની ખનીજો મળે પેટ્રોલ ડીઝલ આ બધું જમીનમાંથી જ નીકળે છે એને બહાર કાઢવાથી ઘણા બધી રીતે શુદ્ધિકરણ કરવાથી પછી એને આપણે ઉપયોગમાં લઈએ છીએ બરોબર ને હું જો તમને ઓરલી ઈ જ વસ્તુ સમજાવવા માંગુ છું જે તમે નિરંતર જોવો છો જો તમારી પેશન છે તમને અત્યારે એમ કીધું કે તમે મોબાઈલ લઈને બેસી જાઓ લિંક ખોલો
પછીમાંથી વોઇસ કહું તો જ તમે બોલો છો, નતરે અનમ્યુટ થઈ જાવ છો, મ્યુટ થઈ જાવ છો, વિડિયો તમારો ચાલુ છે, બંધ છે. આ બધી ટેકનિકલ સિસ્ટમ છે એ તમને આવડે છે, એ તમને એક આવડી ગઈ, તમારું આવડત છે, કૌશલ્ય છે કે તમે એ વસ્તુ શીખવાનો પ્રયત્ન કર્યો ને તમને આવડી ગયું છે, બરોબર છે. નેક્સ્ટ તમે એવું વિચારો કે તમે એ બધું કર્યા પછી તો કે હા મમે એમાંથી ને જે કઈ અત્યારે આપણે ઓનલાઈન એજ્યુકેશન મેળવીએ છીએ તો આપણે એ શીખીએ છીએ કેવી રીતના એકાગ્રતા મને એક ચિત્ર શીખીએ છીએ કે આપણો વિચાર શું છે કે જે આપણે 30 મિનિટ છે 30 મિનિટને પકડી રાખી અને કંઈક નવું શીખી લે આખો દિવસમાં, બીજું તો આપણે શું કરીએ ઘર બેઠા, તો આપણું જે એજ્યુકેશન ફિલ્ડ છે એમાંથી કંઈક શીખી લે, કંઈક નવા વિષયમાં બધામાં અલગ અલગ હોય. તો આપણો આજનો નવો ટોપિક છે સંસાધન. તો સંસાધન એટલે કે માનવ દ્વારા ઘણીવાર જે વસ્તુ ઉદ્યોગો છે યંત્રો છે એ માનવ નિર્મિત છે, કારણ કે માણસ બનાવેલું છે. ફરીવાર તમને એમ કહું કે કુદરત નિર્મિત થયો તો કુદરત દ્વારા વનસ્પતિ છે, ઝાડ પાન હવા વરસાદ ભૂકંપ સુનામી જ્વાળામુખી આ બધું કુદરત કરે છે. ને આપણે કઈ જ્વાળામુખી માથ નાખવા જવે તો પછી હાથ પાછો ન આવે, ખોવાઈ જાય ખોવાઈ જાય ને. જ્વાળામુખી માથ ન ખાય કોઈ દિવસ ના ના ખાય, તો એ બધું કુદરત નિર્મિત છે, બરોબર. માનવ નિર્મિત હોય કોઈ મશીન ચાલુ હોય અને એમાં આપણે આંગળી નાખીએ ના રે ના, આપણો મગજ આપણને આદેશ આપે કે આઈ ના નખાય નતર કટ થઈને બહાર આવે, બરોબર છે. તો આ બધું આપણને ખ્યાલ આવે કે સંસાધન એક એવો ભાગ જે છે કે એમાં કુદરત દ્વારા અને માનવ દ્વારા એમ બે એના પ્રકાર છે, બરોબર. કુદરત મળતા વધારે પ્રક્રિયા કર્યા વિના કુદરત સંસાધન આપે છે. જો કુદરત છે ને આપણી પાસેથી કાંઈ નથી લેતો, ફક્ત આપણને આપે જ છે. શું આપે છે તો આપણે એને કહી શકીએ કે કુદરત છે એ પાણી આપે છે, આપણે માંગી છીએ ત્યારે આપે છે એવું નથી, એ આપી છે એ પાણી. નો સમય થાય તો ઋતુ બદલાઈ જાય, આપણે કેવું પડે શિયાળો આવી જાય ઉનાળો આવી જાય ચોમાસું આવી જાય નથી આવતું, એનો સમય થાય એટલે એક ઋતુ પછી બીજા ઋતુનું પરિવર્તન થઈને આવે જ છે, બરોબર છે. એટલે પાણી મળે છે, ત્યારબાદ જમીન, ત્યારબાદ જમીન માંથી ને કુદરતી એની મેતે બને છે ખનીજો. આપણે અંદર માટી બનાવીએ છીએ, આપણે જમીન ની અંદર ખનીજ બનાવીએ છીએ નથી બનાવતા, કારણ કે કુદરત છે, કુદરત અંદરથી ને એ વસ્તુ એની ઓટોમેટિક અંદર બને છે અને પછી આપણે એને ઉપયોગમાં લેવા માંડીએ છીએ. કારણ કે આપણું મગજ એટલે પૂરું, આપણું મગજ એટલે એમ કહેવાય ને યંત્રો ના યંત્ર બનાવી નાખી. આજે આપણે કેટલી બધી સિસ્ટમ એવી થઈ ગઈ કે તમે ઘરે બેસો ને હું અહીંયા સ્કૂલમાં બેસું છતાંય આપણે એકબીજાના ફેસ જોઈ શકીએ. હે દેખાય છે ને મારો ફેસ, તમને મારો દેખાય, મને તમારો દેખાય, તે ટેકનિકલ પદ્ધતિ છે, આ માનવ નિર્મિત છે, બરોબર છે. અને જ્યારે આપણે એમ કહીએ કે કુદરત દ્વારા છે તો કુદરત દ્વારા પાણી હવા એ બધું મળે છે. આગળ જુઓ તો તમને હું થોડુંક એવું વધારે સમજાવવા માંગુ છું કે જે માનવ દ્વારા ઉપયોગમાં લેવાય યોગ્ય છે તે તમામે કુદરતી સંસાધન છે. જે માનવ દ્વારા જે વસ્તુ બનાવેલી છે આપણે બધી ઉપયોગમાં લઈએ છીએ. જો માણસે જેટલી વસ્તુ બનાવી છે એ બધી આપણે ઉપયોગમાં લઈએ છીએ. કંઈક નવું બનાવ્યું તો કંઈક ઉપયોગમાં લઈએ, કંઈક બજારમાં મળે છે તો એ જોઈ છે, એટલે અન્ય એના માટે જોવે છે, ધીમે ધીમે બધા લે છે. આજે 10-15 વર્ષ પહેલા ફોન કોક પાસે જ હતા, આજે જોવું બધા એકબીજાનું જોઈને લેવા માંડ્યા, બધા ટેકનિકલ પદ્ધતિ શીખવા માંડ્યા, આજ બધાને બધી વસ્તુ આવડે છે. એ માનવ નિર્મિત છે એટલે બધા એ એક્સેપ્ટ કરી અને શીખા કે આ કંઈક શીખવા જેવું છે, આમાંથી કંઈક જાણવા જેવું છે. એ રીતે આગળ જોવો કે કુલ સંસાધનના આપણે જોઈએ તો બે રીતે છે, એક માનવ અને કુદરતી, એમ બે તો એના પ્રકાર પડે છે પણ એના પેટા પ્રકાર એ ચાર છે, બરોબર. આપણે આજે શીખવાનું શું છે તો કે આજે ફક્ત આપણે એટલું કે સંસાધન એ એવું છે કે જે માણસે બનાવેલું છે, માણસની જે પોતાની જે છે કાર્યશક્તિ સંતોષાય, પોતે જે બનાવેલું છે એને સંતોષ થાય, બરોબર. બીજું કંઈક આપણે એવું શીખા કે સંસાધન એટલે શું, તો કે સંસાધન એટલે એવી વસ્તુ કે જે માણસ બનાવે છે અને પોતાના ઉપયોગમાં લે છે. બે પ્રકાર કયા, તો કે બે, કુદરતી સંસાધન અને માનવ સંસાધન. એક કુદરત દ્વારા જે વસ્તુ આપણને મળે છે વરસાદ બરોબર, ખનીજ
વનસ્પતિઓ આવી બધી વસ્તુ કુદરત આપે છે, જે માંગવી નથી પડતી કુદરતે આપ મેળે આપી દે છે. હવે તો કે માણસ દ્વારા તો યંત્રો બનાવીએ છે, ખનીજો છે બરાબર, પેટ્રોલ ડીઝલ આવી ઘણી બધી એવી વસ્તુ જે છે કે જે આપણે માણસે બનાવેલી છે. આગળ જોઈએ તો એના કુલ ચાર પ્રકાર પડે છે. જો ખાસ છે હું તમને પાઠનો મીનિંગ સમજાવું છું, હજી પાઠના પોઈન્ટ ટુ પોઈન્ટ આવશે એ આપણે ડિટેલ્સમાં સમજવાના છે. રોજે આપણા લેક્ચર આવશે, તમે રોજ રીડ કરજો. કાલથી જે આપણા લેક્ચર સ્ટાર્ટ થશે એમાં છે ને પહેલી જ પાંચ મિનિટ તમે આજે કરેલું જે વર્ક છે કાલ આપણે એકબીજાને પ્રશ્ન પૂછશું, બરાબર છે? તમે કંઈક મારી સાથે વાત કરશો ને તો ક્લાસમાં દેખર થતું હોય ને એવું લાગે હું, એટલે આપણે થોડીક વાર હવે પ્રશ્ન પૂછી લઉં છું. મને રાઠોડ એમાંથી જવાબ આપશે, બીજા બધાના સ્પીકર બંધ રાખો. રાઠોડ હેમાનસી બેટા અવાજ સંભળાય છે ને મારો તને? ઓકે, આન્સર આપતો બેટા મને કે સંસાધન કેટલા પ્રકારના હોય? ચાર અથવા તો બે. બે, ઓકે. હવે ગ્લોચ સાહેબા જવાબ આપશે. સંસાધન બે પ્રકારના છે, કયા કયા છે બેટા? કુદરતી સંસાધન, માનવ સર્જિત સંસાધન. અરે વાહ, જવાબ તો સામે સામો આવે છો. અરે પણ ચાલો, હવે કુદરત દ્વારા જે વસ્તુ આપણને મળે છે, જે માંગવી નથી પડતી અને આપ મેળે મળે છે, તો અમૃત જવાબ આપશે મને. શું મળે છે બેટા? પાણી, પછી ફળ, ફૂલ, એવું બધું. ઓકે, બરોબર છે. પછી જે માણસ દ્વારા જે વસ્તુ આપણને મળે છે, જે બનાવીએ છે, જે માનવ દ્વારા સંસાધન બનાવીએ, એમાંથી મને આન્સર આપો. ફોન. બરોબર, સૌથી અત્યારે ઉપયોગમાં આવે છે એમ ને? બરોબર છે. આજે આપણે જે શીખ્યા એ તમારે ભૂલવાનું નથી, કાલના આ જ પ્રશ્ન આપણે આગળ વધશું આમાંથી, બરોબર છે? અત્યારે ખાલી એટલું શીખવાનું છે સંસાધન એટલે શું, તેના પ્રકાર, બરોબર, માનવ દ્વારા શું બનેલું છે અને કુદરત દ્વારા. કાલ આ જ પ્રશ્ન આપણે રિપીટ પાછા કરશું કે જેથી આપણે જે પાઠની લય બધા છે એ કન્ટિન્યુ રહે. અત્યાર સુધી મેં તમને જે એમનો ઓરલી સમજાવ્યો એમાં કોઈને પ્રશ્ન ખરી? આન્સર આપો બેટા મને. સમજાય છે ને બધાને? ઓકે, તો અત્યારે આપણે અહીંયા સુધી મીટિંગ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરીવાર આપણે મળશું ત્યારે પાઠ આગળ વધશે. તમે અત્યારે લીવ કરી શકો છો, બરાબર છે? પીડીએફ તમને મળી જશે.